તેના પછીનો ક્વેશ્ચન સદિશ એ સદિશ બી આપણે આપ્યો છે અને સાથે સી માટે બે શરત આપી છે. સદિશ એ ડોટ સી ઇક્વલ માનાંક સદિશ સી નો સ્ક્વેર, અને બીજી એક શરત આપી છે માનાંક સદિશ એ માઇનસ સી ઇક્વલ ટુ રૂટ ટુ, અને તથા સદિશ એ ક્રોસ બી અને સી વચ્ચેનો ખૂણો 30° છે. તો આપણે માનાંક સદિશ એ ક્રોસ બી ક્રોસ સી એની કિંમત શોધવી છે. તો અહીંયા એક સદિશ એ ક્રોસ બી અને બીજો સદિશ સી તેમની વચ્ચેનો ખૂણો આપ્યો છે, અને આપણે તે બંને સદિશના ક્રોસ પ્રોડક્ટના માનની કિંમત શોધવી છે. તો આપણે બે સદિશ વચ્ચેનો ખૂણો શોધવા માટેનું સાઇન થીટા વાળું જે સૂત્ર છે એનો ઉપયોગ કરીએ. એટલે અહીંયા એક સદિશ આવશે એ ક્રોસ બી અને બીજો સદિશ આવશે સી, તેના ક્રોસ પ્રોડક્ટનું માન. તો એ સાઇન થીટા વાળા સૂત્ર પ્રમાણે એક સદિશ એ ક્રોસ બી બીજો સદિશ સી બંનેના ક્રોસ પ્રોડક્ટનું માન બરાબર પહેલા સદિશનું માન ઇન્ટુ બીજા સદિશનું માન ઇન્ટુ સાઇન થીટા. પહેલો સદિશ એ ક્રોસ બી છે, બીજો સદિશ સી છે, અને થીટાના સ્થાને 30° મૂકી દઈએ તો સાઇન 30ની કિંમત 1/2 થશે. હવે આપણે માનાંક એ ક્રોસ બી અને માનાંક સી શોધવા પડે. હવે એ ક્રોસ બી આપણે સદિશ એ અને બી ઉપરથી મળશે જે આપણે આવડે છે. તો અહીંયા સદિશ એ અને બી ઉપરથી એ ક્રોસ બી ઇક્વલ ક્રમયુક્ત ત્રય 2-2 1 થશે, તેથી તે સદિશનું માન 3 એકમ બનશે. તો માનાંક એ ક્રોસ બી ના સ્થાને 3 મૂકી દો. હવે આપણે માનાંક સી ની કિંમત શોધવાની થાય, એમાં આપણે આ શરતનો ઉપયોગ કરવાનો. ચાલો આ બીજી શરતનો ઉપયોગ કરીએ, પરંતુ તેમાં માનાંક છે અને માનાંકનું સાદું રૂપ આપવું હોય તો વર્ગ કરવો પડે. તેથી માનાંક એ માઇનસ સી નો વર્ગ ઇક્વલ 8 થશે, કેમ કે 2√2 નો વર્ગ. હવે બે સદિશના તફાવતના માનનો વર્ગ એની કિંમત અથવા એનું વિસ્તરણ, પહેલા સદિશનો માન ઓછા 2 ઇન્ટુ એ અને સી નો ડોટ પ્રોડક્ટ પ્લસ બીજા સદિશના માનનો વર્ગ ઇક્વલ 8. અહીંયા સદિશ એ ડોટ સી ઇક્વલ માનાંક સી નો વર્ગ આપ્યો છે, તેથી માનાંક સી વર્ગ માઇનસ 2 માનાંક સી વર્ગ એટલે માઇનસ માનાંક સી વર્ગ થશે. એટલે કે માનાંક સદિશ એનો વર્ગ માઇનસ માનાંક સદિશ સી નો વર્ગ ઇક્વલ 8 થશે. પરંતુ સદિશ એ આપ્યો છે એટલે એનું માન મળશે, તો આ સદિશનું માનનો વર્ગ આપણે 9 મળશે. આને સૂત્રનો કરતા બનાવો તો માનાંક સદિશ સી નો વર્ગ ઇક્વલ 9-8 એટલે 1, તેથી માનાંક સી ઇક્વલ 1 થશે. એટલે કે માનાંક સદિશ સી ઇક્વલ 1 અને એ અહીંયા મૂકી દો. તેથી આપણે સદિશ એ ક્રોસ બી અને સદિશ સી એના ક્રોસ પ્રોડક્ટનું માન 3/2 મળશે. તો આ રીતે આપણે તેના માનની કિંમત શોધી શકીએ. અહીંયા વિકલ્પ આપણે આપ્યા નથી, એટલે કે જગ્યાના અભાવને કારણે આપણે લખ્યા નથી. તો અહીંયા લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. આના પછીના લેક્ચરમાં પણ આપણે જુદા જુદા પ્રકારના હજી એમસીક્યુ સોલ્વ કરશું, એટલે કે જુદા જુદા પ્રકારના ક્વેશ્ચન આપણે હજી સોલ્વ કરીશું. અસ્તુ.